असलामुअलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल આજે તારીખ 29/7/2021 ગુરુવાર ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત તેમાં આજે આપણે સ્વાધ્યાય 3.1ના દાખલા ગણીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સંખ્યા સાથે રમત એ પ્રકરણમાં સંખ્યાનો અવયવ, અવયવી, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા અને બેકી સંખ્યા કોને કહેવાય તે શીખી ગયા, તેની વ્યાખ્યા પણ આપણે શીખી ગયા. તો તેના આધારે આજે આપણે સ્વાધ્યાય 3.1ના દાખલા ગણીશું. દરેક જણાએ એ દાખલા ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. સ્વાધ્યાય 3.1 દાખલો નંબર 1, નીચેની સંખ્યાના અવયવો લખો. બરાબર, હવે અવયવો કોને કહેવાય તેની વ્યાખ્યા આપણે શીખી ગયા, ફરીથી જોઈ લઈએ. જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. દાખલા તરીકે કોઈ સંખ્યા હોય અને તેના અવયવો આપણે શોધવા હોય તો એ સંખ્યાને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે એ સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. હવે અવયવો કયા કયા આવે, કેવી રીતે શોધી શકાય, તો એ માટે જે સંખ્યાના અવયવ શોધવાના હોય છે એ સંખ્યાને આપણે ક્રમ પ્રમાણે સંખ્યા વડે ભાગાકાર કરતા જઈએ, એટલે કે ઘડીઓ બોલતા જઈએ. બરાબર, તો અહીં પહેલો દાખલો છે 24. હવે આપણે શીખી ગયા કે દરેક સંખ્યાને 1 વડે તો નિશેષ ભાગી શકાય છે, એટલે 1ની જોડી બનશે. એટલે પહેલાં આપણે લખીશું 24 × 24, એટલે કે 1×24. અહીં જે આપણે લખ્યા છે ને તે અવયવોની જોડ છે. બરાબર, એક પછી લઈએ 2. 2ના ઘડિયામાં 24 આવે છે કે ના, એટલે કે 2 વડે 24 ભાગી શકાય છે કે નહીં, તો 2×6 12, 2×7 14, 2×8 16, 2×9 18, 2×3 20. ઘડિયો પતી ગયો એટલે એનો મતલબ એમ નહીં થયો કે અવયવની જોડ ન બને. 24ને 2 વડે ભાગી શકાય તો આગળ 11 એકા 12 એકા, એમ આપણે ઘડિયા બોલવા પડે. તો 12ના ઘડિયામાં 24 આવે છે, 12×2 24, એટલે બીજી જોડી બનશે 2×12. પછી લો 2 પછી લો 3. બરાબર, ક્રમ પ્રમાણે સંખ્યા લઈએ તો 2 પછી આવે 3. 3ના ઘડિયામાં 24 આવે છે, મનમાં ઘડિયો બોલીને જવાબ આપો તો 3×8 = 24, એટલે લખાય 3×8. 3 પછી આવશે 4. 4ના ઘડિયામાં પણ 24 આવે છે, 4×6 = 24, એટલે લખી શકીએ 4×6. 4 પછી આવે 5. 5 વડે 24ને ભાગી શકાતા નથી. બરાબર, એટલે 5ની જોડી બનશે 9. 5 પછી લો 6, તો 6×6 = 24. અહીં આપણે 4×6 = 24 લખ્યું જ છે, તો ફરીથી 6×6 = 24 લખવાની જરૂર રહેતી નથી. એટલે 24ના અવયવો થશે, ક્રમ પ્રમાણે જોઈએ તો 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. બરાબર, ચલો બીજી સંખ્યા લઈએ 15. 15માં પહેલાં 1ની જોડ બનશે, 15 એકા 15, એટલે 1×15. પછી 15 એ એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાશે નહીં, તો 2ની જોડે નહીં આવશે. હવે આવશે 3, તો 3×5 = 15, એટલે લખીશું 3×5. 3 પછી આવે 4. 4 વડે 15ને ભાગી શકાતા નથી એટલે 4ની જોડ બનશે નહીં. 4 પછી લો 5, તો 5×4 = 15 થાય. તો અહીં આપણે પ્રથમ 3×5 = 15 લખ્યા છે, તો ફરીથી 5×3 લખવાની જરૂર રહેતી નથી. એટલે 15ના અવયવો થશે 1, 3, 5, 15. બરાબર, ચલો આગળ સંખ્યા લઈએ. ત્રીજો દાખલો છે 21. હવે 21ના અવયવો જોઈએ, તો પહેલાં 1ની જોડ બનશે, 21 એકા 21, એટલે 1×21. 21 એ એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાશે નહીં, એટલે 2ની જોડ બનશે 9. 2 પછી લો 3, તો 3×7 = 21, એટલે લખીશું 3×7. અહીં 7 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, હવે આગળ એના અવયવો પડશે નહીં, એટલે 21ના અવયવો થયા 1, 3, 7, 21. બરાબર, ચલો આગળ ચોથી સંખ્યા છે 12.
તો પ્રથમ એક વડે ભાગાકાર થઈ શકશે એટલે બાર એકા બાર એટલે જોડી બનશે પહેલાં એક ગુણ્યા બાર, એક પછી લો બે તો બે છંગ બાર, બરાબર, પછી બે પછી લો ત્રણ તો ત્રણ ચોક બાર, એટલે બારના અવયવો થયા એક બે ત્રણ ચાર છ બાર. ત્રણ પછી ચાર લઈએ તો ચાર તાલી બાર અહીં આવી જ જાય છે એટલે ફરીથી લખવાની જરૂર નથી. ચલો પાંચમો દાખલો છત્રીસ. છત્રીસના અવયવોમાં પહેલાં એકની જોડી એક ગુણ્યા છત્રીસ, છત્રીસ એકા છત્રીસ, એક પછી આવે બે તો છત્રીસને બે વડે ભાગાકાર કરો તો બે એકા બે અને બે નવામ અઢાર, અરે બે છંગ બાર, બે બે છંગ બાર, બે સત્તામ ચૌદ, બે અઠામ સોળ, બરાબર, એટલે અહીં આવશે અઢાર દુ છત્રીસ, અઢારના ઘડિયામાં છત્રીસ આવે છે એટલે બેની જોડી બનશે બે ગુણ્યા અઢાર, અઢાર દુ છત્રીસ. બે પછી લો ત્રણ તો ત્રણની જોડીમાં આવશે બાર તાલી છત્રીસ એટલે ત્રણ ગુણ્યા બાર. ત્રણ પછી આવે ચાર તો ચાર ગુણ્યા નવ એટલે ચાર નવામ છત્રીસ તો ચાર ગુણ્યા નવ. પછી છત્રીસને પાંચ વડે ભાગી ન શકાય એટલે પાંચની જોડી બનશે નવ. પાંચ પછી લો છ તો છ છ છત્રીસ, બરાબર, એટલે અહીં છત્રીસના અવયવ થશે એક બે ત્રણ ચાર છ. છ અહીં બે વખત છે પણ આપણે અવયવો લખીએ ત્યારે એક જ વખત લખીશું. પછી નવ બાર અઢાર છત્રીસ, બરાબર. ચલો આગળ છઠ્ઠો દાખલો. સંખ્યા છે વીસ, બરાબર. અવયવની જોડી બનાવીએ તો પહેલાં એકની જોડી બનશે એક ગુણ્યા વીસ, વીસ એકા વીસ એટલે એક ગુણ્યા વીસ. એક પછી લો બે તો બે દાન વીસ એટલે બે ગુણ્યા દસ. બે પછી લો ત્રણ તો વીસને ત્રણ વડે ભાગી ન શકાય એટલે ત્રણની જોડી નહીં આવશે. ત્રણ પછી આવે ચાર તો ચાર પચાસ વીસ એટલે લખીશું ચાર ગુણ્યા પાંચ. ચાર પછી આવે પાંચ તો પાંચ ચોક વીસ થાય. પ્રથમ આપણે ચાર ગુણ્યા પાંચ લખેલું છે એટલે ફરીથી પાંચ ગુણ્યા ચાર લખવાની જરૂર નથી એટલે વીસના અવયવો થશે એક બે ચાર પાંચ દસ અને વીસ, બરાબર. ચલો આગળ સાતમો દાખલો. રકમ છે અઢાર. અઢારના અવયવમાં પહેલાં અઢાર એકા અઢાર એટલે એક ગુણ્યા અઢાર. એક પછી આવે બે તો બે નવામ અઢાર એટલે બે ગુણ્યા નવ. બે પછી આવે ત્રણ તો ત્રણ છંગ અઢાર એટલે ત્રણ ગુણ્યા છ. અઢારને ચાર વડે ભાગી ન શકાય, પાંચ વડે પણ ભાગી ન શકાય એટલે એની જોડી આવશે નહીં. પાંચ પછી આવે છ તો છ તાલી અઢાર થાય. તો અહીં આપણે પહેલેથી ત્રણ ગુણ્યા છ લખેલું છે એટલે છ ગુણ્યા ત્રણ લખવાની જરૂર નથી એટલે અઢારના અવયવ બનશે એક બે ત્રણ છ નવ અઢાર, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ઘડીઓ બોલીને સંખ્યાના અવયવો શોધી શકીએ છીએ. જો કોઈ મોટી સંખ્યા હોય તો એ વખતે ઘડિયામાં એ જવાબ આવતો ન હોય તો એ વખતે આપણે સંખ્યાને બે વડે, ત્રણ વડે, ચાર વડે એમ ક્રમ પ્રમાણે સંખ્યા વડે રફ પાનામાં ભાગાકાર કરીને એના અવયવોની જોડ શોધી શકીએ છીએ, બરાબર. ચલો દાખલો નંબર બે. પ્રથમ પાંચ અવયવી લખો. હવે અવયવી પણ આપણે શીખી ગયા. અવયવી કોને કહેવાય તેની વ્યાખ્યા. આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે, બરાબર. એટલે આપેલી સંખ્યાને દીધી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહેવાય. અવયવી શોધવાની રીત ખૂબ જ સહેલી રીત છે. અવયવી અસંખ્ય હોય છે, સૌથી નાની અવયવી હોઈ શકે પરંતુ સંખ્યાની સૌથી મોટો અવયવી મળી શકતો નથી. હવે અવયવી શોધવી હોય તો અહીંયા પણ આપણે છે પ્રથમ પાંચ અવયવી શોધો. કંઈ પ્રથમ પાંચ એમ તો ઘણા બધા અવયવીઓ લખવા જઈએ તો ઘણા બધા લખી શકાય પરંતુ અહીંયા આપણને આપેલું છે કે પ્રથમ પાંચ એટલે કે પાંચ સુધીનો ઘડિયો બોલવાનો. જે સંખ્યાના અવયવી શોધવાના છે તો એ સંખ્યાનો પાંચ સુધીનો ઘડિયો બોલીને જવાબ જે આવે છે તે જવાબ એના અવયવી તરીકે લખવામાં આવે છે, બરાબર. પહેલી સંખ્યા છે પાંચ તો પાંચના અવયવીમાં લખવા માટે કે પાંચનો ઘડિયો આપણે પાંચ સુધી બોલીશું તો પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તાલી પંદર, પાંચ ચોક વીસ ને પાંચ પચાસ પચીસ. પછી દસના અવયવી તો પાંચ સુધી ઘડિયો બોલો. દસ એકા દસ, દસ દુ વીસ, દસ તાલી ત્રીસ, દસ ચોક ચાળીસ અને દસ પચાસ પચાસ. પછી છે આઠ તો આઠ એકા આઠ, આઠ દુ સોળ, આઠ તાલી ચોવીસ, આઠ ચોક બત્રીસ, આઠ પચાસ ચાળીસ.
પછી છે 12, તો 12 એક 12, 12 દુ 24, 12 તલી 36, 12 ચોક 48, 12 પચાસ 60. પછી છે 9, તો 9 એક 9, 9 દુ 18, 9 તલી 27, 9 ચોક 36, 9 પચાસ 45. અહીં આપણે 5 સુધી કેમ ઘડીઓ બોલ્યા? તો આપણને ઉપર આપેલું છે કે પ્રથમ 5 અવયવી લખો. તો અવયવી લખવા માટે જે સંખ્યાના અવયવી શોધવાના હોય એ સંખ્યાનો ઘડીઓ બોલીને જવાબમાં અવયવી લખવામાં આવે છે. બરાબર, ચલો હવે આવશે દાખલો નંબર 3. 100 સુધીના 9ના બધા અવયવી શોધો. 100 સુધીના 9ના અવયવી એટલે કે 100 સુધીની સંખ્યામાં 9ના અવયવી કયા કયા આવે છે? તો આપણે કયો ઘડીઓ બોલવો પડશે? 9 એકાનો. બરાબર, 100 કરતાં સંખ્યાના અવયવી વધવા જોઈએ નહીં. 100 સુધીના 9ના અવયવી શોધવાના છે. તો 9નો ઘડીઓ બોલીશું આપણે. તો પહેલાં આવશે 9 એકા 9, 9 દુ 18, 9 તાલી 27, 9 ચોક 45, 9 છંગ 54, 9 સત્તાણ 63, 9 અઠાણ 72, 9 નવા 81, 9 દાન 90. હજુ 90 થયા છે. આપણે ક્યાં સુધીના લખવાના છે? 100 સુધીના. તો અહીંયા ઘડીઓ પૂરો થઈ ગયો, એનો મતલબ એમ નહીં કે કોઈ અવયવી પૂરા થઈ ગયા. અગાઉ જો 10 સુધીનો ઘડીઓ પૂરો થઈ જાય તો પછી 11 એકા, 12 એકા, 13 એકા, 14 એકા, 15 એકા એમ આપણે ક્રમ પ્રમાણે એ ઘડિયામાં પણ 11થી 20ના ઘડિયામાં પણ એ સંખ્યાના અવયવી શોધવા પડે. બરાબર, તો 9 10, અહીંયા 9 દાન 90 થઈ ગયું એટલે કે 10 એકાનો ઘડીઓ પતી ગયો. તો હવે 11 એકાના ઘડિયામાં શોધો. તો 11 એકાના ઘડિયામાં શોધીએ તો 11 નવામ 99 થાય. 11 નવામ 99 એટલે 99 પણ અવયવીમાં આવશે. 100 સુધીના 9ના અવયવીમાં છેલ્લે આવશે 99. બરાબર, એટલે 100ના અવયવ અરે સોરી 9ના અવયવ અવયવી થશે 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 એની આગળ પણ ઘણા બધા અવયવી આવી શકે છે, પરંતુ આપણે શોધવાના છે ફક્ત 100 સુધીના. એટલે છેલ્લામાં છેલ્લો અવયવી થશે 9નો, 100 સુધીમાં આવશે 99. બરાબર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.1ના આપણે 3 દાખલા અહીં શીખી ગયા. એ દરેક દાખલા તમારે ગણિતની નોટમાં સ્વાધ્યાય 3.1નું હેડિંગ મારીને સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.